ધોરણ એ વિષય હિન્દી વિષયાંક ગ વાંચો અને લખો તો તમારે હિન્દી પુસ્તક હિન્દી પ્રવેશિકા પુસ્તકમાં પેજ નંબર 7 કાઢવાનું છે પેજ નંબર 7 ઉપર સૌથી પહેલા તમારે ગ ગ એ ગ ગમલા ગમલા એટલે કુંડુ દેખાય છે ને ગ સે ગમલા ગમલા એટલે કુંડુ તો તમારે જો મોટો ગ આપેલો છે ને આવો તો આ ગ ગમલા કુંડુ બાજુમાં તમારે ગમલા ગમલા આપેલું છે પછી એમાં તમારે નાનો ગ આપેલો છે નાનો ગ આપેલો છે ને એ તમારે ગમલા એટલે કુંડુ તો આ ગ તમારે ખૂટી નાખવાનો છે આ ગ તમારે આમ ખૂટી નાખવાનો છે આપ્યો છે ને પછી એની નીચે છે ગ શોધી તેના ઉપર ગોળ બનાવો ગ શોધી તેના ઉપર ગ બનાવવાનો છે તો શું આપેલું છે ગ પછી આપેલો છે ત પછી આપેલો છે સ પછી આપેલો છે ન પછી આપેલો છે ગ પછી આપેલો છે ક પછી આપેલો છે ગ પછી નીચે આપેલું છે લ ગ બ ગ ય ગ અને ખ તો તમારે આમાં ગ શોધી તેના ઉપર ગોળ બનાવવાનું છે તો ક્યાં ગ છે પછી આ છે ગ આ છે આ નહી તો પછી ક્યાં આવ્યો જો આ તો ગ ઉપર ગોળ આવ્યો પછી આ શું છે તો કે ક તો એની ઉપર નહી આવે બાજુમાં શું છે તો કે ગ તો એની ઉપર ગોળ પછી આ શું છે તો કે લ તો આ શું છે તો કે ગ તો ગોળ બનાવવાનું આ બ પછી આ શું છે તો કે ગ પછી ય આ શું છે ગ અને આ છે ખ તો ગ શોધીને આપણે તેના ઉપર ગોળ રાઉન્ડ બનાવ્યા ને ગ જે જે શબ્દ ગ હતો એની ઉપર આપણે ગોળ રાઉન્ડ બનાવ્યા ગ શોધીને પછી એની નીચે છે એની નીચે છે રંગ પૂરો એની નીચે છે રંગ પૂરો તો આ મોટો ગ છે એમાં તમારે રંગ પૂરવાનો છે અને બાજુમાં છે ટપકાને જોડો તો આવા ટપકા આપેલા છે તમારે અભી તમને ત્રણ લાઈન આપેલી છે ગ
બની કેટલી લાઈન આપેલી છે? ત્રણ. ઈ તમારે એક લાઈનમાં કેટલા લખવાના છે? તો કે પાંચ. નગર
ગહના પતંગ પછી ગજરા અને પગર. તો આમાં તમારે જ્યાં ગ દેખાય એની નીચે લીટી કરવાની છે. બાજુમાં મૂળાક્ષર હોય એમાં ન જવી જોઈએ, ખાલી ગ ની નીચે જ કરવાની છે. પછી એની નીચે છે, એની નીચે જો છે કે ગ થી જુદા અક્ષર ઉપર ખોટું કરો. તો એમાં તમારે જે ગ હોય એની ઉપર કઈ કરવાનું નથી, જે ગ ન હોય ને એની ઉપર જ કરવાનું છે. તો એમાં ક્યાં ક્યાં મૂળાક્ષરો આપેલા છે? તો કે ર, ગ, મ, ગ, ન, ગ, ભ, પ, ખ, ગ, ગ, થ, ગ, પ અને સ. તો એમાં તમારે જુદા પડતા મૂળાક્ષર ઉપર ચોપડીની એટલે કે ખોટાની નિશાની કરવાની છે. તો ગ તમારે લેવા દેવાનું, જે ગ વગર ના હોય ને એની ઉપર કરવાની. આ ગ છે તો કે નહીં, આ ગ છે નહીં, આ શું છે તો કે ન, પછી આ શું છે તો કે ભ, પછી આ ક, આ ખ, પછી આ ખ, પછી આ અને આ સ. ગ હોય એની ઉપર કઈ કરવાનું નથી, ગ થી જે અલગ પડતા હોય એ મૂળાક્ષર ઉપર જ તમારે ખોટાની નિશાની કરવાની છે. પછી એની નીચે છે, એની નીચે છે વાંચો અને લખો. તો જો તમારે શું છે, ગજરા પછી છે ગણપતિ પછી છે ગધા અને ગન્ના. તો એમાં તમારે ટપકાવાળા જે આપેલા છે ને એ તમારે પેન્સિલની મદદથી પૂર્ણ કરવાના છે. ગણપતિ પછી બધા બધા અને ગન્ના. ગન્ના આ તમારે જે ટપકાવાળો મૂળાક્ષર આપેલો છે ને એ તમારે ગ ગ ગજરા
તમારે પૂર્ણ કરવાના છે. પછી એની નીચે છે, તમારે એની નીચે આપેલું છે ગોઠડી, પછી નગર, પછી છે જગના અને બરગદ. તો એમાં તમારે ગ જ્યાં છે એ શોધીને ગ ઉપર બોર્ડ રાઉન્ડ કરવાના છે. આમ ગ ઉપર કયરા ગ ઉપર બોર્ડ રાઉન્ડ. પછી તમારે પેજ નંબર 8 પૂર્ણ થાય છે. આજે આપણે પેજ નંબર 7 ઉપરનો ગ અને 8 ઉપરનો ગ આપણે જોયો. પછી તમારે જે આપણે ડબલ લીટીની નોટ કરી છે એમાં સ્કેલ વડે 5 ખાના પાડવાના છે. 5 ખાના પાડી એક નાની લીટી, એક મોટી લીટી, એક નાની લીટી, એક મોટી લીટી, એમ આવશે ને તમારે. એમાં તમારે 5 ખાના પાડી અને આખા પેજમાં ગ ગ લખો. હિન્દીની નોટમાં આખા પેજમાં તમારે ગ લખવાનો છે. પછી આપણે પેજ નંબર 9 ઉપરનો ગ આપણે આગળના પીરિયડમાં ભણીશું.